नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल नी अंदर। धोरण सात नी अंदर सामाजिक विज्ञान में भूगोल विभाग में पाठ बारमो आवे छे आपत्ति अने व्यवस्थापन। तो आ पाठ ने लगता जे कई साथे पोतेना नाना मोटा दरेक प्रश्न जवाब छे एमनी आपणे चर्चा करशुं। विडियो अंत सुधी जोजो, विडियो गमे तो लाइक करजो ने तमारा मित्रों पण विडियो शेर करजो। साथे चेनल ने सब्सक्राइब न करी तो चेनल ने सब्सक्राइब जरूर करी अने बाजू में बेल आइकन छे ने ऑन कर देजो, जेथी करीने जेटला आवा विडियोस मुकाईने नोटिफिकेशन सौप्रथम तमने जोवा मळे। बीजा आवा घणा बधा धोरण सात ना अलग अलग विषय ना स्वाधे पोतेना प्रश्न जवाब मुकाई गया छे, एना माटे ऊपर विडियो सेक्शन की बाजू में प्लेलिस्ट है। प्लेलिस्ट में नीचे जशो त्या तमने धोरण सात नो स्वाधे पोतेनो प्लेलिस्ट जोवा मळशे, जेमां घणा बधा आवा विडियोस छे अलग अलग विषय ना। एना जोयो तो ए जोई लेजो। धोरण सात ना बीजा पण अलग अलग स्वाध्याय ने लगता प्रश्न जवाब मोस्ट टाइम प्रश्न जवाब ना अलग अलग प्लेलिस्ट है जुदा जुदा विषय ना, तो ए पण प्लेलिस्ट में जईने धोरण सात ना विडियोस जोई लेजो। हवे आ विडियो की शुरुआत करिए, जेमां पहेलो प्रश्न है, नीचे दरेक प्रश्न आपेला विकल्पो छे एमांथी साचो विकल्प जे होय ए क्रम अक्षर प्रमाणे अहींया खानामां लखवानो छे। पहेलुं छे, नीचेनामांथी कई आपत्ति कुदरती आपत्ति छे? तो दुष्काळ छे कुदरती आपत्ति छे, एटले जवाबमां ए ऑप्शन। बीजुं छे, नीचेनामांथी कई आपत्ति कुदरती आपत्ति छे? तो जवाबमां भूकंप आवशे, एमां डी ऑप्शन आवशे जवाबमां। त्रीजुं छे, नीचेनामांथी कई आपत्ति कुदरती आपत्ति छे? तो एमां ज्वाळामुखी छे, तो जवाबमां ए ऑप्शन आवशे जवाब। पछी चौथुं छे, नीचेनामांथी कई आपत्ति कुदरती आपत्ति छे? एमां सुनामी छे, ए कुदरती आपत्ति आवे छे, तो एमां सी ऑप्शन जवाबमां आवशे। पांचमुं छे, नीचेनामांथी कई आपत्ति कुदरती आपत्ति छे? तो एमां वावाझोडुं छे कुदरती आपत्तिमां, तो जवाबमां बी ऑप्शन आवशे। छठ्ठुं छे, नीचेनामांथी कई आपत्ति कुदरती आपत्ति छे? तो पूर छे कुदरती आपत्ति छे, तो जवाबमां ए ऑप्शन। सातमुं छे, मानव सर्जित आपत्ति कई छे? तो औद्योगिक अकस्मात छे, मानव द्वारा थाय छे, एटले मानव सर्जित आपत्ति कहेवाय, એટલે જવાબમાં એ ઓપ્શન આવશે। આઠમું છે, માનવસર્જિત આપત્તિ કઈ છે? તો બોમ્બ વિસ્ફોટ છે એ પણ માનવો કરે છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે। નવમું છે, આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? તો પૂર છે એની આગાહી શક્ય છે, જવાબમાં સી ઓપ્શન આવશે। દસમું છે, આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? તો સુનામીની આગાહી પણ શક્ય છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે। અગિયારમું છે, કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભકીય જે ક્રિયાઓ છે જવાબદાર છે? ભૂકંપને જે ક્રિયાઓ છે એ પૃથ્વીના પેટાળમાં થાય છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે। બારમું છે, 16 જૂન 1819ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો? તે ભૂકંપ થયો હતો કચ્છમાં, જવાબમાં ડી ઓપ્શન આવશે। તેરમું છે, 12 જુલાઈ 1915ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો? તે અંજાર કચ્છમાં ભૂકંપ થયો હતો, તો જવાબમાં એ ઓપ્શન આવશે। 14મું છે, સુનામીની ઉત્પત્તિ મોટાભાગે શું હોય? તો સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થતી હોય છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે। 15મું છે, સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? તો પૂરની ઘટનાને નદી સાથે જોડવામાં આવે છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે। 16મું છે, જે વર્ષ વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે? તો વરસાદ ઓછો પડ્યો હોય ત્યારે દુષ્કાળની અસર છે એ જોવા મળતી હોય છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે। બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું છે, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખે છે, તો શું આવશે? પ્રકોપ। બીજું છે, પૂરની આગાહી ખાલી જગ્યા છે? તો પૂરની આગાહી શક્ય છે। ત્રીજું છે, ભૂકંપની આગાહી ખાલી જગ્યા છે? તો ભૂકંપની આગાહી અશક્ય છે। ચોથું છે, સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપનને ખાલી જગ્યા કહે છે, શું કહેવાય છે? ભૂકંપ કહેવાય છે। પાંચમું છે, 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે ભૂકંપ થયો હતો, ક્યાં ભૂકંપ થયો હતો? કચ્છ ખાતે। છઠ્ઠું છે, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખાય છે, વાવાઝોડું સિવાય બીજું શું કહેવાય? એના ચક્રવાત કહેવાય। સાતમું છે, સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે, એ મોજાને શું કહેવાય? સુનામી। આઠમું છે, ખાલી જગ્યાની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો જવાબદાર છે, અને જવાબમાં શું આવશે? સુનામી। નવમું છે, સુનામી સમયે ખાલી જગ્યાથી દૂર ખસી જવું જોઈએ, શેનાથી દૂર ખસી જવું જોઈએ? દરિયા કિનારાથી। દસમું છે, પૂરની ઘટનાને સામાન્ય રીતે ખાલી જગ્યા સાથે જોડવામાં આવે છે, શેની સાથે જોડે છે? નદી સાથે। અગિયારમું છે, પૂર પછી ખાલી જગ્યાના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ, તો પૂર પછી પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ। બારમું છે, આપત્તિમાં જે લોકો કાયમી ખાલી જગ્યા બને તેમની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે, તો લોકો શું બને? કાયમી વિકલાંગ બને। ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે સાચા નિશાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો। પહેલું છે, પૂર એ કુદરતી આપત્તિ છે, જવાબમાં આવશે સાચું। બીજું છે, દાવાનળ એ કુદરતી આપત્તિ છે, એમાં આવશે સાચું। ત્રીજું છે, હુલડ એ કુદરતી આપત્તિ છે,
જવાબમાં આવશે ખોટું. ચોથું છે સુનામી એ માનવસર્જિત આપત્તિ છે, જવાબમાં આવશે ખોટું. પાંચમું છે ઔદ્યોગિક અકસ્માત એ માનવસર્જિત આપત્તિ છે, એમાં આવશે સાચું. છઠ્ઠું છે ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી, જવાબમાં આવશે ખોટું. સાતમું છે પૂરની આગાહી કરવી શક્ય છે, જવાબમાં આવશે સાચું. આઠમું છે ભૂકંપ સમયે વીજળીનો થાંભલો પકડીને ઊભા રહેવું જોઈએ, જવાબમાં આવશે ખોટું. નવમું છે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે, તો જવાબમાં આવશે સાચું. દસમું છે વાવાઝોડાને ચક્રવાતના નામે પણ ઓળખવામાં આવે છે, જવાબમાં આવશે સાચું. અગિયારમું છે ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમયાંતરે દુષ્કાળ પડતો હોય છે, જવાબમાં આવશે ખોટું. બારમું છે આપત્તિઓની સૌથી વધુ અસર શ્રીમંતો પર થાય છે, જવાબમાં આવશે ખોટું. ચોથો પ્રશ્ન છે બંધ બેસતા જોડકા જોડો, તો એમાં પહેલું જોડકું છે એમાં વિભાગ અપ્રમાણ વિભાગ બ જોડતા જઈએ. પહેલું છે ભૂકંપ, તો ભૂકંપ છે એની આગાહી કરવી શક્ય નથી, તો છે પહેલામાં આવશે બીજું. બીજું છે પૂર, તો પૂરમાં આગાહી કરી શકાય છે, તો બીજામાં આવશે પહેલું. ત્રીજું છે ભારે વિનાશકારી આપત્તિ, તો એ છે સુનામી, તો ત્રીજામાં આવશે ચોથું. ચોથું છે મોસમી આબોહવા સાથે સંકળાયેલી આપત્તિ, તો એ છે દુષ્કાળ, તો ચોથામાં આવશે ત્રીજું. બીજું જોડકું છે એમાં વિભાગ પ્રમાણે વિભાગ બ જોડતા જઈએ. પહેલું છે કુદરતી આપત્તિ, કુદરતી આપત્તિ છે જ્વાળામુખી, તો પહેલામાં આવશે બીજું. બીજું છે માનવસર્જિત આપત્તિ, તો માનવસર્જિત આપત્તિ તરીકે ઔદ્યોગિક અકસ્માત છે, તો બીજામાં આવશે પાંચમું. ત્રીજું છે હિંદ મહાસાગરમાં સુનામી, તો એ છે 26 ડિસેમ્બર 2004 રોજ થઈ હતી, તો ત્રીજામાં આવશે ચોથું. ચોથું છે કચ્છમાં ભૂકંપ, તો કચ્છમાં ભૂકંપ થયો હતો 26 જાન્યુઆરી 2001 રોજ, તો ચોથામાં આવશે પહેલું. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે? અને જવાબ થશે, આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં આપદા, હોનારત, પ્રકોપ વગેરે નામે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, માનવસર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તેમનો જવાબ થશે, આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે માનવસર્જિત આપત્તિઓ છે. ત્રીજું છે, કુદરતી આપત્તિના કોઈપણ 4 નામ આપો. તેનો જવાબ થશે, ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. ચોથું છે, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? એમાં જવાબમાં આવશે, પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ વગેરે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. પાંચમું છે, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તેનો જવાબ થશે, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ છે. છઠ્ઠું છે, ભૂકંપ એટલે શું અથવા ભૂકંપ કોને કહે છે? અને જવાબ છે, પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભકીય ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, તેને ભૂકંપ કહે છે. સાતમું છે, વાવાઝોડું એટલે શું? અને જવાબ છે, વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનોને વાવાઝોડું એટલે કે ચક્રવાત કહે છે. આઠમો પ્રશ્ન છે, વાવાઝોડું સાથી સર્જાય છે? એમનો જવાબ છે, વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. નવમો પ્રશ્ન છે, ભારતમાં વાવાઝોડાની અસરો ક્યાં અનુભવાય છે? એમનો જવાબ છે, ભારતમાં વાવાઝોડાની અસરો દેશના પૂર્વ કિનારે અને મલબાર કિનારે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે અનુભવાય છે. દસમો પ્રશ્ન, સુનામી એટલે શું અથવા સુનામી કોને કહેવાય છે? એમનો જવાબ છે, સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે, તેમને સુનામી કહે છે. અગિયારમો પ્રશ્ન, પૂર આવવા માટે કયા કારણો જવાબદાર છે? એમનો જવાબ છે, પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે. બારમો પ્રશ્ન, દુષ્કાળ કોને કહે છે? એમનો જવાબ છે, વર્ષા ઋતુમાંના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કે દુકાળ કહે છે. તેરમો પ્રશ્ન છે, આપત્તિઓની સૌથી માઠી અસર કોની પર વધુ થાય છે? જવાબ છે, આપત્તિઓની સૌથી માઠી અસર ગરીબો અને અભાવગ્રસ્ત લોકો પર વધુ થાય છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો.
दरेक प्रश्न उत्तर रूपे कोईपण चार मुद्दा लखवा। मैं पहला प्रश्न, भूकंप समय कई कई सावचेती राखवी जोईए? जवाब है, पहलू, तमे शाळा में हो तो वर्गखंड में पाटली नीचे बेसी जवू। बीजू, वीजळी थांभला में तार थी दूर रहू। तीजू, मार्गदर्शन माटे स्थानिक रेडियो के टेलिविजन थी आवता समाचारों सांभळवा। चौथु, भूकंप समय गभराई न जवू, बूमाबूम के नासपाग न करवी। पांचमू, बहुमाड़ी मकानों में नीचे उतरवा माटे लिफ्टनो उपयोग न करवो। छठू, खादरी कर्या विना घर में वीजड़ी गैस वगैरह चालू न करवा। गैस बर्नर तो गैस गड़तर ने लीधे विस्फोट थी सके। गैस नो जे फैलावा थाय ने गैस गड़तर किए। पछी सातमू, अफवाओं थी दोरावुं नहीं। बीजा प्रश्न, वावाझोड़ा दरमियान शुं करवुं जोईए? तेनो जवाब थशे, पहलू, वावाझोड़ानी चेतवणी मळता घरना बधा बारी बारणा बंद करवा। बीजू, जो तमे शाळामां होय तो वर्गखंडनी बहार निकळवुं नहीं। त्रीजू, जो तमे वाहनमां होय तो वीजळीना थांभला, झाड, दरिया किनारो वगैरेथी वाहनने दूर ऊभुं राखवुं अने तमारा वाहनमां ज बेसी रहेवुं। चौथू, जो तमे सरकार के स्वैच्छिक संस्थाना आश्रयस्थानमां रहेता होय तो त्याना व्यवस्थापकोनी सूचनाओनुं चुस्तपणे पालन करवुं। पांचमू, ढोर ढाकर ने खिल्लेथी छोड़ी मूकवा, जो ते छूटा हशे तो पोतानो बचाव करी शकशे। छठू, वीजळीना थांभला, मोटा वृक्षों, मकानों, जाहेरातना बोर्ड वगैरेथी दूर ऊभा रहेवुं। ત્રીજો પ્રશ્ન છે, સુનામી પહેલાં શું કરવું જોઈએ? એનો જવાબ જોઈએ, પહેલું, સુનામીના સમાચાર કે સૂચના સાંભળતા જ સમુદ્ર કિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું. બીજું, રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો. ત્રીજું, સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામી આવવાના સંકેતો છે, આથી તરત જ સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું. ચોથું, પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ, સૂકો નાસ્તો, દવાઓ, પીવા માટે શુદ્ધ પાણી, ટોર્ચ, મીણબત્તી, દીવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી. ચોથો પ્રશ્ન છે, પૂર દરમિયાન શું કરવું જોઈએ? એનો જવાબ જોઈએ, પહેલું, ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા. બીજું, તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું. સાત આઠ વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરતા પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો. ત્રીજું, ઢોર ઢાકરને ખીલેથી છોડી મૂકવા, જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. ચોથું, બાળકોને ભૂખ્યા ન રાખવા. પાંચમું, રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા. પાંચમો પ્રશ્ન છે, દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ? એનો જવાબ જોઈએ, પહેલું, ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું. બીજું, ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો. ત્રીજું, સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી. ચોથું, અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા. ભોજન સમારંભો પર પ્રતિબંધ મૂકવો. સાતમો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો. એમાં પહેલી ટૂંકનોંધ છે, ભૂકંપ. જવાબ જોઈએ, પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભકીય ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વીની સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી તૈયાર હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. ભૂકંપને લીધે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. બીજી ટૂંકનોંધ છે, સુનામી. એનો જવાબ જોઈએ, સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુ એટલે અંદર અને નામી એટલે મોજા. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ભારે એટલે કે 7થી વધારે તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી કે સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહેવામાં આવે છે. ઘણું કરીને સુનામી ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેથી સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે.
सुनामीना मोजा तेना उत्पत्ति स्थाने थी समुद्र किनारा तरफ एक पछी एक हारबंद आवता भारे विनाशक बनी जाय छे। तेथी झड़प किनारा पासे ओछी थई जाय छे। ज्यारे ऊंचाई वधी जाय छे त्यारे किनाराना प्रदेशोमां सुनामीना मोजा पाणीनी एक ऊंची दीवाल बनीने आगळ वधे छे अने भारे विनाश सर्जे छे। जो के हवे आधुनिक उपग्रह आधारित साधनोथी सुनामीनो चोक्कस अंदाज काढी शकाय छे। तेथी तेना सूचित असरवाळा विस्तारोमांथी लोकोने समयसर स्थळांतर करावी जानहानि अटकावी शकाय छे। आठमो प्रश्न छे, नीचेनी आपत्तिओनुं कुदरती आपत्तिओ अने मानवसर्जित आपत्तिओमां वर्गीकरण करो। बराबर, तो अलग अलग आपत्तिओ आपी छे, तेमांथी कुदरती आपत्तिओ कई आवे एनो जवाब जोईए। दुष्काळ, वावाझोडું, दावानळ, भूकंप, ज्वाळामुखी, पूर, सुनामी, એ માનવસર્જિત આપત્તિઓમાં કઈ કઈ આવશે? ઔદ્યોગિક અકસ્માત, ઉલ્લળ, બોમ્બ વિસ્ફોટ ને આગ। ત્યારબાદ પ્રવૃત્તિઓ છે, પાઠ્યપુસ્તકના પાન નંબર 70 ઉપર તમને ગુજરાતના નકશામાંથી જે ગુજરાતની અંદર ભૂકંપનું જોખમ હોય ને એવા જિલ્લાઓની યાદી બનાવવાની, એટલે જેટલામાં ભૂકંપ વધારે આવતો હોય જિલ્લામાં એની યાદી લખવાની। પછી બીજી પ્રવૃત્તિમાં છે કે પાના નંબર 72 ઉપર પાઠ્યપુસ્તકમાં સુનામી મોજાની આકૃતિ તમારે નોટબુકમાં દોરવાની છે। ત્રીજી પ્રવૃત્તિમાં પાના નંબર 73 ઉપર જે ગુજરાતના નકશા આધારે સંભવિત પૂરની જે શક્યતા ધરાવતા હોય એવા વિસ્તારોની વિગતો મેળવી અને એની જાણકારી લખવાની છે। ચોથું છે, તમારા ગામ કે શહેરમાં પાણી ભરાતું હોય એવા વિસ્તારની યાદી બનાવવાની। પાંચમું છે, તમારા ગામ કે શહેરમાં પડતા વરસાદના પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એ તમારા આજુબાજુના જે પડોશી છે, વડીલો છે, એની પાસેથી માહિતી મેળવી લેવાની। છઠ્ઠું છે, પૂરની સમસ્યા હલ કરવા માટે કયા કયા પગલાં ભરવા પડે એમની જૂથ ચર્ચાનું આયોજન કરવાનું। તો આ તે અલગ અલગ જે પ્રશ્નોની યાદી આ પાઠ્યપુસ્તકની અંદરથી તમારે પ્રવૃત્તિઓ છે સાથે, અને અલગ અલગ આમાં જે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો આપણે જોયા એવા ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, તો એમાં આપણે આ વિડીયોની અંદર નાના મોટા દરેક આ પાઠના પ્રશ્ન જવાબ જોઈ લીધા છે। એમાંથી ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો પૂછાતા પણ હોય છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે નવા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવા જેટલા વિડીયોસ મુકાય એની નોટિફિકેશન તમને જોવા મળે। બીજા ચેનલ પર ઘણા બધા વિડીયોસ મુકાતા રહેતા હોય છે। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો, તમારી કાળજી રાખજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।